કેમ લંગડા આલો એ આ લંગડા કેમ આલો લંગડા કઈ નહીં મારે તો સીધું આલવું પણ રોંગ સાઈડ જ ખે છે બોલો કઈ વાંધો નહીં એ બધી તો ઠીક છે હા આ બધું હતું હું એ પેલા કયો ને એ જ હું તમને પૂછું આ તમને એકને ભક્તિ કરવા બે હવા દીધા હતા આ તો સો હાથ જણાને હું કેમ બોલાવ્યા એટલે હું તમને આ જેમ લાગ્યા અમને ફગાવ્યા અમે હું બટેટાના પાર્સલ છે પણ હું તમને એ જ કહું છું હે આ વાજબી છે કેમ આ વાજબી છે તમારું કેમ હવે આ વાત દિલ્હી સુધી જાહે આ વાત જૂનાગઢ સુધી જાહે પણ મારી વાત તો તમે સાંભળો હું છે આ કોઈ મારા હગા નથી હગા નતા નહીં તમારા માણસો નતા નહીં મારા માણસો નથી ત્યાં પરબારા ઘોનારી નું વિયા ગયા તો અંદર રહેવાય મંદિર અંદર અંદર તો રહેવું તું પણ બહાટો બોલતો હતો મારો મારો ભાંગી નાખું તોડી નાખું વીખી નાખું નામ કરી નાખું તેમ કરી નાખું ભાઈ કાંઈ નથી કરવું છે એ બરાબર છે મને એક બે ખાતો મને આવ્યા હે એક બે ખાતો મને આવ્યા હા હું છટકી ગયો તો એવું હતું હા અમારી નાચમાં એટલો રિવાજ છે એમ છટકવાનો હા અમે હાથમાં લગભગ નું આવીએ કઈ વાંધો નહીં ગુરુ મહારાજ હા અમારી વાત તમે સાંભળો હા બોલો શિવશંકર ભોળાનાથે મને સપના રૂપે આવી દર્શન દીધા હા લે લે ભોળાનાથે સો હાથ જોડી સપના દીધા એક જોડી મને આપો સપના નહીં સપના સપ સપના અરે ભગત તમે મને પટાવોમાં હું ઋષિમાની પહેલાનો તપ કરું છું મેં કેટલા વરા ઉઠવે માથે તપ કર્યું કે મારા કાળા વાળ હતા એકદમ ધોળા થઈ ગયા હું ગરમીના થયા આ ધોળા જાય અને પાછા કાળા આવે જવો તો એ મને કોઈ દી સપલી આવી નહીં તમને સપના આવ્યા ગુરુ મહારાજ હા પણ આવ્યા એટલે તમને વાત કરું છું આ તો હું સપનામાં કીધું સપનામાં કીધું કે રાજા આજમલ તમે દ્વારકા જાઓ ન્યા હું કામ કામ બગીન નું જવું જોઈએ પૂરી વાત પેલા સાંભળો હા દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે તમારા દુખડા ભાંગશે ભાંગશે અને અમારા હું ગોઠણ ભાંગશે એટલે આપણે દ્વારકા મળશું આ કોઈ વાંધો નહીં દ્વારકા મળજો અને એકલા આવજો શેન્યા કોઈ તમારા ઓળખીતા અરે જાજા આ તો જાણો મને એડ્રેસ દિયો આ લખો બોલો હેન્ડલગીરી મશીનગીરી ફૂટવાલગીરી ઉપલે આરે કેટલાક જ છે આટલાક બાકીના ઉકલી ગયા એવું છે હા કઈ વાંધો નહીં બાકીના બધા સમાધિ લીધી નતા લેતા ને પ્રાણી દઈ દીધી એ મને યાદ નહીં રહી તમારો મને ફોન નંબર દે ફોન નંબર લખો બોલો 99799 મોડું ઉઠાણું નો 99 આ તમારો નંબર આ પર્સનલી નંબર કયો કાર્ડ વાપરો લુકેશ કંપની નું આમાં ફોન લાગે ફોન ફોન લાગે ને થોડીક વાર લાગે એવું છે ફોન લાગે કઈ વાંધો નહીં દ્વારકા મળશું હા વાંધો નહીં એકલા આવજો આપણે એકલા જોઈએ હા જેમ લાગે એમ ફગાવ્યા આ વાજબી છે તમારું હમણો માં કરું પાછા છીક છીક કરે છે હલ ઉતાઈ જાઓ કેમ અમારી સામું જોવો તમે જાઓ છો એ જો અમે તો ગમે ત્યાં જાય કેમ અમારે તો એ સાધુ સંતો ને એમ જ હોય હા સાધુ ચાલતા ભોલા હે સાધુ ચાલતા ભોલા કેટલું કાલવું હાલી હાલી થાક્યા આવે તો એવા કાશે મારે ગેથી યજમલ ચાલી યારેલો
રાજન આટલા અરખથી છલકાર્યા છે તમારા મુખડા તો અરખના કારણ તો એમને જણાવો રાજન અને સતી કાશુ વિશ્વનાથના શરણે ગયા હતા પણ ભોળિયો ના તો બહુ દયાળુ છે રાણી શિવશંકર ભોળા નાથે મને સપના રૂપે આવી દર્શન દીધા સપનામાં કીધું કે રાજન દ્વારકા જાઓ દ્વારકા વાળો તમારા દુખડા વાંગશે તમારી મનોકામના પૂર્ણ કરશે પણ જાતા જાતા સમાસર ઘીના લાડુ લેજો ભગવાન જમણે પછી જમજો જડ જમનાની જાડી લેજો ભગવાનના શરણ પુકારી શરણામત લેજો આવું મને સપનામાં કીધું એટલા માટે સમાસર ઘીના લાડુ જડ જમનાની જાડી મને ભરી આપો રાણી ભરી આપો બાબા લાંબા પંથી આવ્યા છો તો મેલે માથે થોડી વાર વિશ્રામ કરો હમણાં તમને સવાસર ઘીના લાડુ બનાવી આપું છું જડ જમનાની જાડી રાજન સાથે ભરી આપું છું બોલે સતી વાડિયા રે વાણિયા સમાસે રાખી ના લાડો ચાર જોજો પ્રભુને જમાડજો પ્રભુના પાહોલિયા પખાડી શરણામત લેજો રાજન વેલા શરણ પાછા પોકરણ ગઢ પરત ફરજો રાજન પરત ફરજો ભલે સુધી